ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મિક્સ વેજ સબ્જી. મિક્સ વેજ સબ્જી બનાવવા માટે આપણે આ વટાણા લીધા છે લીલા, એક કપ જેટલા, અને આપણે બાફી લીધા છે. બે આપણે બટેટા લીધા હતા મીડિયમ સાઇઝના, એને આપણે આ રીતે સુધારી લીધા છે. થોડુંક આપણે ફ્લાવર લીધું, એને આપણે આ રીતે સુધારી લીધું છે થોડુંક મોટું એમ. બે આપણે કેપ્સિકમ લીધા હતા મીડિયમ સાઇઝના, એને આપણે આ રીતે કાપી લીધા છે. થોડીક આપણે ફણસી લીધી છે, એને આપણે આ રીતે લાંબી લાંબી કાપી લીધી છે. ચાર આપણે ડુંગળી લીધી હતી, એને આપણે આ રીતે ઝીણી કાપી લીધી છે એમ ઓનિયન કટરમાં. પાંચ આપણે ટમેટા લીધા હતા, એને આપણે આ રીતે પ્યુરી બનાવી લીધી છે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે. લસણ લીધું છે આપણે એક ગાંઠિયો, એને આપણે પીસી લીધું છે. એક ટુકડો આદુનો આપણે આ રીતે ખમણી લીધો છે. બે આપણે લીલા મરચાં લીધા હતા, એને આ રીતે ટુકડા કરી લીધા છે. થોડીક આપણે કસૂરી મેથી લીધી છે, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. જીરું લીધું છે આપણે એક ચમચી જેટલું. બે ચમચી આપણે ધાણા જીરું લીધું છે. થોડીક આપણે હિંગ લીધી છે. બે ચમચી લાલ મરચું લીધું છે કાશ્મીરી. થોડીક આપણે હળદર લીધી છે. અને આ આપણે થોડુંક પનીર લીધું છે. તેલ જોશે આપણે અને પાણી જોશે. તો પહેલાં આપણે આ બધી જે સબ્જી છે એને આપણે તેલમાં ફ્રાય કરીશું એમ, થોડા તેલમાં. તો આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરીશું આપણે. આમાં આપણે તેલ નાખીશું થોડુંક. આ રીતે આપણે થોડુંક તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દે હું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ગેસ આપણે ધીમો કરી દીધો છે. આ પનીર છે એને આપણે પહેલાં આમાં શેકી લે હું તેલમાં. આ રીતે આ રીતે આપણે થોડુંક કલર ચેન્જ થાય એવું આપણે શેકી લઈએ. આપણે પનીર આ રીતનું થઈ જવું જોઈએ એમ. તો આને આપણે કાઢી લઉં બહાર. બધું પનીર આપણે આ રીતે કાઢી લેવું એમ, આ રીતનું થઈ જવું જોઈએ સરસ. આપણે બધું પનીર કાઢી લીધું છે. હવે એ જ તેલમાં આપણે આ ફણસી છે એને ફ્રાય કરી લેવું. આ રીતે થોડાક તેલમાં ફ્રાય કરી લઈએ એટલે આપણે શાક એકદમ જલ્દી ચડી જાય. સાઈડમાં આપણે કેપ્સિકમ નાખી દઈએ. આ બધું આપણે ફ્રાય કરી લઈએ. આપણે આ સાઈડમાં આપણે ફ્લાવર નાખી દઈશું.
આને આપણે કાઢી લઈએ. હવે આપણે આ ફ્લાવરને કાઢી લેવું. હવે આપણે આ કડાઈમાં થોડુંક તેલ નાખીશું હજી, કેમ કે એટલા તેલમાં આપણે ઘણું બધું ફ્રાય કરી લીધું, તો થોડુંક નાખીશું. અને આમાં આપણે બટેટા નાખી દઈએ. બટેટાને થોડીક વાર લાગે એટલે આપણે આને છેલ્લે રાખીશ. બટેટાને આપણે આમાં તેલમાં પાકવા દેહું, વચ્ચે વચ્ચે હલાવતો રહેવું. એને આપણે સાઈડમાં લઈ લેવું બીજા ગેસ ઉપર. અહીંયા આપણે ગ્રેવીનો વઘાર કરી નાખીશું. આ કડાઈમાં આપણે તેલ લેવું. આ રીતે એક ચમચા જેટલું તેલને આપણે ગરમ થવા દેવું. બટેટાને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પહેલાં જીરું નાખીશું. જીરું થોડુંક લાલ થાય એટલે આપણે એમાં હિંગ નાખીશું અને લસણ નાખીશું. ને લીલા મરચાં નાખીશું. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈએ. લસણ આ રીતે થોડુંક લાલ થવું જોઈએ. હવે આપણે માદું નાખી દઈએ. બધું આપણે મિક્સ કરીને ડુંગળીને થોડીક વાર આમાં તેલમાં ચડવા દઈએ. ગેસ આપણે ધીમો કરી દઈએ. આ બટેટા આપણા પાકી ગયા છે. આ રીતે આપણે થોડીક વાર ડુંગળીને ચડવા દેવાની એમ. હવે આપણે એમાં મસાલા નાખીશું, હળદર નાખીશું ને ધાણા જીરું અને લાલ મરચું ને મીઠું સ્વાદ પ્રમાણે. અને આપણે મિક્સ કરી લઈએ. આ રીતે તેલમાં આપણે મસાલા બધા મિક્સ કરી લેવાનો. હવે આપણામાં ટમેટાની પ્યુરી બનાવી હતી એ નાખી દેવું. હવે આપણે આ ગ્રેવીને થોડીક વાર પાકવા દેવું. ટમેટાનો કાચો સ્વાદ ન આવવો જોઈએ એમ ત્યાં સુધી, એટલે 2-3 મિનિટ આને પકાવશું આપણે. આ ગ્રેવી આપણી પાકી ગઈ છે. 2-3 મિનિટ એટલે ટમેટાનો ટેસ્ટ આપણે કાચો ન આવે એમ.
હવે આપણે એમાં વટાણા નાખી દે હું બાફેલા, ને મિક્સ કરી લઉં. હવે આપણે એમાં આ ગેસ બંધ કરી દે હું, ને બટેટા આપણે એમાં નાખી દે હું બધા. આ રીતે આપણે બધા બટેટા એમાં નાખી દે હું. હવે આપણે આ બીજા શાક છે એ નાખી દઉં, કેપ્સિકમ ને ફણસી. અને પનીર ને ફ્લાવર બધું આપણે આમાં નાખી દઉં. આને આપણે મિક્સ કરી લઈશું. પનીર આપણે ફ્રાય કર્યું હતું એટલે ભાંગશે નહીં આમાં એમ. જો ફ્રાય કર્યા વગરનું હોય પનીર તો આના ભેગું આ રીતે આપણે ન નાખી શકીએ, તો એને આપણે પછી નાખવું પડે નહીં તો ભાંગી જાય. આ રીતે હવે આપણે આમાં થોડાક લીલા ધાણા નાખશું. હવે આપણે કસૂરી મેથી આમાં નાખશું. આ રીતે કસૂરી મેથી નાખીએ આમાં મસાલામાં પાણી નાખ્યા પહેલાં, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. આટલું પાણી આપણે નાખવાનું છે એમ, બહુ ઝાઝું નહીં, થોડી ગ્રેવી આપણી સરસ ઘાટી થઈ જાય એમ. આ રીતનું શાક આપણા બધા તળેલા જ છે, તેલમાં ચડી ગયા હતા બધા. આને હવે આપણે થોડીક વાર ઉકળવા દે હું ઢાંકીને 3 થી 4 મિનિટ. આપણે 3 મિનિટ થઈ છે, શાક આપણું સરસ ઉકળી ગયું છે. આમાં આપણે લીલા ધાણા નાખી દઈશું. આને આપણે હવે ગેસ બંધ કરી દઉં અને નીચે ઉતારી દઉં. એકદમ સરસ કસૂરી મેથીની સુગંધ આવે મસ્ત, એ રીતે આપણે તેલમાં નાખીએ ને એટલે ટેસ્ટય બહુ સરસ આવે છે. તો આને આપણે સર્વ કરીશું.
તૈયાર છે આપણી મિક્સ વેજ સબ્જી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગયા મિક્સ વેજ સબ્જી.